સાયન્ટિકાની જે તકલીફ હોય છે એ કેવી તકલીફ હોય છે એના વિશે માહિતી આપશો? ચોક્કસથી. મેં સાયાટિકાની એક વાત કરી ત્યારે, સાયાટિકા એટલે કે કમરમાં ગાદી ખસી જવાથી થતો નર્વસનો દુખાવો. કમરમાં ગાદી ખસી જાય અને નર્વસ ઉપર દબાણ થાય એટલે પગમાં ઝણઝાટી થાય. દર્દી 5 મિનિટ કે 10 મિનિટ કે 20 મિનિટ ચાલે એટલે એમનો એ દુખાવો વધતો જાય છે. સાયાટિકાને ગુજરાતના અન્ય ભાગોમાં રાજણ તરીકે પણ ઓળખવામાં આવે છે. શરૂઆતની અંદર ઘણી વખત જ્યારે ઉંમર ઓછી હોય, તકલીફ ઓછી હોય ત્યારે દર્દી 100 મીટર ચાલતા હોય છે. પછી એ તકલીફ વધે તો દર્દીને 50 મીટર થઈ જાય છે અને પછી 5 મીટરમાં કે 5 ડગલા ચાલવામાં પણ પગમાં ઝણઝાટી થઈ જાય કે પગ ભારે ભારે થઈ જાય છે. આમાં ટોટલ 2 પ્રકારના દર્દી હોય છે. એક દર્દી છે કે જેને લાંબા સમયથી દુખાવો થતો હોય અને બીજો ટૂંકા સમયથી થયો હોય, થોડા દિવસ પહેલાં દુખાવો થતો હોય. યંગ પેશન્ટ જે હોય, એમણે કંઈ વજન ઉંચકી લીધું હોય કે કંઈ ભારે કામ કરી લીધું હોય અને ગાદી અચાનક જ ખસી ગઈ હોય, એ ટૂંકા સમયમાં દુખાવો થાય અને પહેલાં જ દિવસથી દર્દી 1 પણ મિનિટ ના ચાલી શકે એવો દુખાવો થતો હોય છે. જ્યારે ધીરે ધીરે નર્વસ ઉપર સોજો વધતો જાય અને દુખાવો થાય તો એ લાંબા સમયથી, મેં કહ્યું એમ 100 મીટરથી 50 મીટર અને 5 મીટરમાં એ દુખાવો આવી જતો હોય છે અને ચાલવાનું એમને ફક્ત 5 મીટર કે 5 ડગલા થઈ જતું હોય છે. તો પેઇન મેનેજમેન્ટની અંદર આનું સૌથી પહેલાં તો નિદાન કરવું જોઈએ. એક્સરે, MRI, બ્લડ ટેસ્ટ, જરૂર પડે તો સીટી સ્કેન અને ઓફકોર્સ ક્લિનિકલ એક્ઝામિનેશન. એટલે પેશન્ટને તો રૂબરૂ તપાસવાથી જ વધારે ખબર પડે કે આમાં આપણે શું કરી શકીએ અને શું ફાયદો થાય. એટલે સૌથી પહેલાં જ્યારે નિદાન થાય પછી એના સારવારના ઓપ્શન નક્કી થાય છે કે દર્દીની ઉંમર કેટલી છે, એમને આગળ કેવી લાઇફસ્ટાઇલ જીવવાની છે, એમણે આગળ કેટલું કામ કરવાનું છે, એ પ્રકારે એની સારવાર કરી શકાય. ઉદાહરણ તરીકે 40 વર્ષના દર્દીમાં કરવાની સારવાર અને 80 થી 85 વર્ષના દર્દીમાં કરવાની સારવાર અલગ અલગ હોય છે. પરંતુ આપણે ચોક્કસથી પેઇન મેનેજમેન્ટ વડે દર્દીને આગળ જે કામ કરવા હોય અને એમની ઉંમર અને વજન જે પ્રમાણે હોય એ પ્રમાણે સારવાર કરી અને આ રોગમાંથી બહાર લાવી શકાય છે અને આ બધા જ પ્રકારના દુખાવા સાયાટિકાના એટલે પગમાં થતી ઝણઝાટીના દુખાવાને મટાડી શકાય છે. જી.